ભૂસણની ગટરની સમસ્યા ઉકેલવા માટે સુદ્રાઈ દ્વારા સુપર સકર મશીન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ છે. ખાસ કરીને સુદ્રાઈ દ્વારા ગટરમાં જમા થતા કાદવ કીચડવાળા પાણીને કાઢવા માટે ખાસ સકર મશીન રાત્રિ દરમિયાન કામે લગાડવામાં આવી રહ્યા છે. શહેરના પમ્પિંગ સ્ટેશનો પણ કાર્યરત કરવામાં આવી રહ્યા છે, જેથી શહેરની ગટરની સમસ્યાનો ઉકેલ આવે. આ અંગે સુદ્રાઈના નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી પૂરી પાડી હતી. ભુજ નગરપાલિકાની મેઇન ગટરની લાઈનો ચોમાસાને ધ્યાનમાં રાખીને અંદરથી ગારો કટાવવો પડે. સુપર સર્કલ મશીન ભુજ નગરપાલિકાએ 10 દિવસ માટે આ મશીનનો ઉપયોગ ચાલુ કર્યો છે. આ મશીન ભુજ નગરપાલિકાની મેઇન ગટરની લાઈનોમાંથી કાદો બારે કાઢી આપશે અને આ મશીનના કારણે જો ગારો બહાર નીકળી જશે તો ઇન્ટરનલ લાઈનો પણ ડિસ્ટર્બ નહીં થાય અને ઇન્ટરનલ લાઈનોની અંદરથી પાણી મેઇન લાઈનમાં ફસલાશ નીકળી જશે. એટલે ભુજ નગરપાલિકાએ શહેરીજનોને તકલીફ ન મળે, શહેરીજનો પરેશાન ન થાય એના માટે આ નિર્ણય લીધું છે. અને આ મશીન રોજ રાત્રે કામ કરે છે મેઇન લાઈન ઉપર અને 10-12 દિવસમાં આની પ્રક્રિયા સમાપ્ત થઈ જશે. નગરપાલિકાના 11 પમ્પિંગ સ્ટેશનમાંથી 3 પમ્પિંગ સ્ટેશન બંધ હતા, જે તાત્કાલિક અસરથી અમે ચાલુ કરાવ્યા છે. આવનારા દિવસોના મશીનના કારણે, પમ્પિંગ સ્ટેશન ચાલુ થઈ જવાના કારણે ધીમે ધીમે આ સમસ્યા સંપૂર્ણપણે હલ થઈ જશે. સરકારશ્રી દ્વારા અમૃતન યોજના હેઠળ પાણી પુરવઠા બોર્ડ દ્વારા ભુજની અંદર નવી ગટરની લાઈનો નાખવામાં આવી રહી છે. 2 મોટા પંપ સ્ટેશન પણ આમાં બનશે એટલે સમય લાગશે, પણ ધીમે ધીમે ભુજના શહેરીજનોની ગટરની સમસ્યા ચોક્કસપણે મને વિશ્વાસ છે પૂરી થઈ જશે. રેલવે સ્ટેશન પાસે જે ગટરના પાણીઓ ભરાતા હતા, ડ્રેનેજ સમિતિના ચેરમેન ભાઈ રાજેશભાઈ ગોર, સાથી નગરસેવકને લઈ અને અમે ત્યાં પાસે ચેમ્બરોની તપાસ કરી, તો ચેમ્બરોની અંદર મોટા મોટા પાણા રેતી એ નાખી અને આ લાઈનો બ્લોક કરવામાં આવી હતી. ભુજ નગરપાલિકાને બદનામ કરવાનું આ ષડયંત્ર હતું. એ ષડયંત્ર અમે ખુલ્લું પાડ્યું હતું, મીડિયાને પણ તમે સાથે રહીને ગયા હતા. એટલે આવનારા દિવસોમાં આવા ષડયંત્ર કરવાવાળાને પણ આપના માધ્યમ દ્વારા કહેવા માગું છું કે જો હવે આવા ષડયંત્ર બંધ નહીં કરો તો નગરપાલિકા તમારા સામે કાયદાકીય કાર્યવાહી કરશે.